ગુજરાતી ફિલ્મ રાડોના ટ્રેલરના રિલીઝ બાદ લોકો તરફથી ખૂબ જ સર પ્રતિસાદ મળી રહ્યો છે તેના દર્શકો માટે મોસ્ટ વોચ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ રાડોની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે બાવીસ જુલાઈના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ કરવામાં આવશે ત્યારે ફિલ્મ પ્રમોશનને લઈ સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સ ખાતે ફિલ્મના કો પ્રોડ્યુસર નિલય ચોટાએ અને કલાકારો યશ શોની હિતુ કનોડિયા નિકિતા શર્મા અને તર્જની ભાડલા સહિતના ફિલ્મ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાતી ફિલ્મ રાડો એક્શનની ભરપૂર થ્રીલર છે રાડો ફિલ્મના રાઇડર અને ડિરેક્ટર કૃષ્ણદેવ નાગ્નિક્ષે ફિલ્મનું સંગીત રાહુલ મુંજરીયાએ આપ્યું છે બાવીસ જુલાઈના રોજ ગુજરાત સહિત દેશભરમાં થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે લોકશાહીની વ્યાખ્યા લોકો દ્વારા લોકો માટે લોકો થકી સાથેની કહાણી ધરાવતી એક્શન ભરપૂર થ્રિલર ગુજરાતી ફિલ્મ ડાળોમાં યસ સોની હિતુ કનોડિયા તર્જની ભાડાલા નિકિતા શર્મા ભરત ચાવડા નીલમ પંચાલ ચેતન દયા ગૌરાંગ આનંદ અને હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકાર સહિત અનેક જાણીતા કલાકારો પોતાનો અભિનય આપ્યો છે ફિલ્મ ના પ્રોડ્યુસર મુન્ના સકુલ અને જયેશ પટેલ અને કો પ્રોડ્યુસર નીલય ચોટાઈ મિત ચોટાઈ અને મેહુલ પંચાલ છે મારો રોલ ખાસો ગુસ્સાવાળો છે આ માણસ કરણ નામ છે મારા કેરેક્ટરનું ખાસો હાઈપર કેરેક્ટર છે અને જે પ્રમાણે ટ્રેલરમાં તમે જોયું જ એક એનર્જી એની અલગ છે જે મેં અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે એનાથી અને ફિલ્મ ખાસ તો મેસેજ કે સ્ટોરી કે બધું પણ બાજુમાં મૂકીએ તો પણ ગુજરાતી સિનેમા માટે બહુ મોટી વાત છે અમારા બધા માટે બહુ મોટી વાત છે કે આ સ્કેલ ઉપર ગુજરાતી ફિલ્મ બની રહી છે કૃષ્ણદેવી યાજ્ઞિક સાહેબ બનાવી રહ્યા છે કે જેમ પોતે બહુ મોટા જ ડિરેક્ટર છે આપણી ઇન્ડસ્ટ્રી માટે જેમની પણ ફિલ્મો ના મજા આવી હોય એવું બને જ નહીં કે ના ચાલી હોય એવું બને નહીં એ વ્યક્તિ આ પ્રકારનું પ્રોડક્શન બનાવી રહ્યા છે આપણી ગુજરાતી ભાષા માટે તો એ અમારા માટે તો છે જ છે પણ આપણા બધા દરેક ગુજરાતી માટે બહુ મોટી વાત છે પહેલાં જે ગુજરાતી ફિલ્મની જે તકલીફ હતી એ અત્યારે કેવી છે મેં કોઈ તકલીફ અનુભવી નથી સાહેબ તમારા જીવનમાં ગુસ્સાવાળું પાત્રથી તમે પોતે ગુસ્સો કરો ના હું સ્વભાવે બહુ શાંત માણસ છું મને જલ્દી ગુસ્સો નથી આવતો આ કેરેક્ટરને કઈ રીતે ન્યાય આપવા માટે કઈ રીતે કોશિશ કરી સાહેબ એક્ટર તરીકેનું મારું એ કામ છે કે આજે હું અલગ અલગ પ્રકારના પાત્રો અને અલગ અલગ પ્રકારના કેરેક્ટરાઇઝેશન્સને મારી અંદર ઉતારું અને ઢાળવું જેમાં એ જ વસ્તુમાં મને મજા આવે છે તો કેડી સર સાથે એ બહુ જ સરસ ડિરેક્ટર છે હું એમની સાથે કામ કરવાનું હોય તો હું સ્ક્રિપ્ટ પણ ના વાંચું એટલા સરસ મને સૌથી વધારે ગમતા ડિરેક્ટર છે તો એમણે જે પ્રમાણે એની વર્કશોપ્સ કરાવડાઈ એમણે જે પ્રમાણે પોતે રીડિંગ્સમાં અમે લોકો બેઠા જે સમય ફાળવ્યો અમે શૂટ કરતાં પહેલાં એમાં ખાસું એવું એ કેરેક્ટર ડેવલપ કરવાનું હેલ્પફુલ રહી એ વસ્તુ એમને કંઈ તકલીફ પડી હોય તકલીફ એટલે આમાં ખાસા એવા સ્ટન્ટ્સ હતા જે મેં હું લાઈફમાં પહેલી વખત કરતો હતો ગાડીઓ બગાવાની આ તે બધું ઘણું બધું હતું ગન ફાયર કરવાનું શોટ મારા હું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો હતો અને થોડોક કોન્શિયસ હતો ગન્સ ટોય તરીકે મારું હંમેશા બાળપણથી હું હજી બી રમકડાની બંદૂકથી રમતો હોઉં ઘરે એટલો એટલું મને પ્રિય છે તો એ ફાઇનલી જીવનમાં પહેલી વખત આવી રીતે ચલાવવા મળી અને તકલીફ બીજી કંઈ નહીં પણ આટલા મોટા સ્કેલ ઉપર તમે કામ કરતા હો ત્યારે મારી એક મનમાં એક કોન્શિયસલી એક પ્રયત્ન હતો કે મારાથી એટલીસ્ટ કોઈ ભૂલ ના થવી જોઈએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કરોડો રૂપિયાના ખર્ચે બનેલી પ્રથમ સૌથી મોંઘી ફિલ્મ છે અરાઉન્ડ અરાઉન્ડ અગિયાર કરોડ તો આઈ થિંક એનું બજેટ ને એની ઉપર કરોડો રૂપિયાનો ખર્ચો કરીને માર્કેટિંગ એટલે આ પ્રકારનું માર્કેટિંગ કે આજે અમે લોકો પ્રાઇવેટ જેટમાં ફ્રોમ અહેમદાબાદ અમે બધા સ્ટારકાસ્ટને બધા લોકો આવ્યા છીએ અને એના પછી સતત જ્યાં સુધી ફિલ્મ રિલીઝ ના થાય ત્યાં સુધી મોટા પાયે માર્કેટિંગ આ જે પ્રકારના પ્રયોગ આ ફિલ્મની અંદર તમે જોશો પાંસઠ દિવસનું શૂટિંગ હોય ત્યાંથી લઈને સંખ્યા પાંચસો હજારની સંખ્યાનું ક્રાઉડ હોય અને એ સાથે આટલા બધા કલાકારોનો કાફલો અને ટેકનિકલી હાઈ ફાઈ ફિલ્મ આ જે પ્રયોગ કરવામાં આવ્યો છે મોટા મોટો પ્રયોગ છે અને જો આ સફળ થયો ઉપરવાળાને આપણે પ્રાર્થના કરીએ કે સફળ થાય આનાથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બારણા જબરદસ્ત રીતે ખુલી જશે કારણ કે બીજા બધા પ્રોડ્યુસરોની હિંમત ખુલશે અને નવી નવી વાર્તાઓ લાવવાનું એ લોકોને એક મોકો મળશે હિતુભાઈ કનોડિયાની સોથી વધુ ફિલ્મ કોઈ દિવસ નહીં ભૂલા આપના જીવનમાં મારું કેરેક્ટર મારું કેરેક્ટર જે કૃષ્ણદેવ યાજ્ઞિકે લખ્યું અને જે રીતે મને પાસે ભજવાયું છે એકવાર તમે ફિલ્મ જોશો એટલે તમે કહેશો કે ના ખરેખર યશનું કેરેક્ટર હોય મારું કેરેક્ટર હોય હિતેન કુમારનું કેરેક્ટર હોય તર્જણીનું કેરેક્ટર હોય નિકિતાનું કેરેક્ટર હોય જેટલા પણ કલાકારો આની અંદર તમે એક પછી એક સરપ્રાઇઝ આવશે કે આટલા બધા કલાકારો છે આની અંદર એ બધાના કેરેક્ટર્સ જોશો તો તમને લાગશે કે એકદમ ડેફિનેટ થયેલા છે અને એબ્સલ્યુટલી એક એક કેરેક્ટરને છે ને પ્રોપર રીતે આ ફિલ્માંકન કરેલું છે ગુજરાતની એક્શન ફિલ્મ પહેલી કઈ રીતનું અનુભવ રહ્યો આપણું એક્શન ફિલ્મો ઘણી મેં કરી છે ઘણી બધી કરી છે આમ ફાઇટ કરો ના કરો પણ રિયલ ઇન્સિડન્ટ્સને લઈને જે રીતના થ્રીલ્સ આની અંદર અમે લોકોએ ફિલ્માંકન કર્યા છે એ ખરેખર જોવા જેવા છે ગુજરાતી મૂવી પહેલાં જે રીતે જોવાતી નથી હવે પબ્લિક એમાં કેવું ઇન્ટરેસ્ટ જે પ્રકારે મલ્ટિપ્લેક્ષનું જે નવું ઓડિયન્સ પકડ્યું છે પહેલાં સિંગલ સિનેમા હતું એના પછી મલ્ટિપ્લેક્સનું શહેરોનું જે ઓડિયન્સ પકડ્યું છે ખરેખર અત્યારે હવે ટક્કરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આવી શકે તો હિન્દી અને ઇંગ્લિશ ફિલ્મો જ છે એટલા માટે હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ મોટા વધારે ખર્ચા કરીને ફિલ્મો બનાવી પડશે પણ એક વાત ચોક્કસ છે જો તમારામાં કન્ટેન્ટ હશે અને સસ્તામાં સસ્તી ફિલ્મ હશે અને નાનામાં નાનો કલાકાર હશે પણ એને જો પરફોર્મન્સ સારામાં સારું કર્યું હશે ને તો પછી એ પિક્ચર ચાલવાની છે હન્ડ્રેડ